नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती सप्टेम्बर 2021 सामायिक मूल्यांकन कसोटी एटले के एकम कसोटीनू आजना विडियोनी अंदर आपणे संपूर्ण सोल्यूशन जोवाना छीए। विद्यार्थी मित्रों, बीजा यूट्यूब चेनलोनी अंदर तमे जे काई पण पेपर जोई रह्या छो ते पेपर खोटा छे। आजना विडियोनी अंदर आपणे संपूर्ण साचुं पेपरनुं सोल्यूशन जोवाना छीए, तो विडियोने अंत सुधी जोता रहेजो। आ उपरांत विडियो पसंद आवे तो तमारा अन्य मित्रोने पण शेर करजो, अने चेनल पर नवा आवेला होय तो सरस मजाना विडियो जोवा माटे चेनलने सब्सक्राइब करी देजो। बात करिए विद्यार्थी मित्रों, धोरण 7 गुजराती विषयना पेपरनी अंदर आ उपरांत धोरण 7 गणितनुं અને હિન્દીનું પેપરનું પણ સોલ્યુશન ચેનલ ઉપર મુકાઈ ગયું છે। તમારે તેને જોવાનું બાકી હોય તો તમે છેવટ ચેનલની મુલાકાત કરી અવશ્ય તેને જોઈ શકો છો। વાત કરીએ પ્રશ્ન નંબર 1 ની અંદર, તો તમને જાહેરાત માટે અહીં એક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તેનું આયોજિત શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનું એક તમને કોષ્ટક આપેલું છે, જેની અંદર ઘણી બધી નોંધ અને અંતિમ તારીખ, પરીક્ષાની તારીખ અને વિષય પણ જણાવેલા છે। નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, આમાંથી કઈ બાબત જાહેરાત સાથે સુસંગત નથી એટલે કે જાહેરાતમાં આવતી નથી, તો અહીં શ્રી સાય હાઈસ્કૂલ એ જાહેરાતની અંદર આવતું નથી। 8400400400 જી હા, યાદ કરી લીજીએ વોટ્સએપ નંબર કો, ક્યોંકિ અબ અચ્છા હૈ આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી કા, आपके हर डाउट पर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सोल्यूशन, वो भी सीधे आपके व्हाट्सएप पर। बस अपने फोन से डाउट नेट का 8400400400 व्हाट्सएप नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए। फिर जो भी आपका डाउट है वो सवाल की बस आपको फोटो खींचनी है और उसे क्रॉप करना है और 5 सेकंड में आपको उसका वीडियो सोल्यूशन मिल जाएगा। क्लास 6 से 12 तक IIT, मेंस, एडवांस, नीट, CBSE बोर्ड, सभी स्टेट बोर्ड के बच्चों के लिए, तो देर किस बात की है, अभी जाइए 8400400400 पर अपना सवाल व्हाट्सएप कीजिए और अपने सभी डाउट को आउट कीजिए, लिंक डिस्क्रिप्शन में है। बीजो प्रश्न, क्या कवि की याद में आ परीक्षा आयोजन कर, तो जवाब अंदर ઝવેરચંદ મેઘાણીની याद में आ શિષ્યવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પરીક્ષાના ભાગ લેવા માટે બેંકમાં ખાતું હોવું કેમ જરૂરી છે, તો લખવાનું કે શિષ્યવૃત્તિ ડાયરેક્ટ બેંકમાંથી મળવાની હોવાથી, એટલે કે શિષ્યવૃત્તિ બેંકમાંથી આવશે એટલે બેંકમાં ખાતું હોવું તમારું ખૂબ જરૂરી છે। પ્રશ્ન નંબર 4, કયું વિધાન અસંગત છે એટલે કે ફકરાની સાથે મળતું નથી, તો અહીં ધોરણ 7માં ભણતા અશોકને બેંકમાં ખાતું હોવાથી તે પરીક્ષા આપી શકશે એવું જરૂરી નથી કે બેંકમાં ખાતું એ લોકો પરીક્ષા આપી શકે, એટલે એ અસંગત છે। પ્રશ્ન નંબર 5, કયા વિષયને કુલ ગુણનો અડધો ભારાંક આપવામાં આવ્યો છે, એટલે કે માતૃભાષા ગુજરાતીના 50% તમે અહીંયા જોઈ રહ્યા છો એટલે આને અડધો ભારાંક આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો આપેલા પ્રશ્નોના જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન, મહાદેવ બીજા બાળકોની કઈ રીતે અલગ પડે છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જવાબની અંદર કે મહાદેવની આંખોમાં તેજ હતું, પરીક્ષા આપીને શિષ્યવૃત્તિ મેળવવાની ઝંખના તેની વાણી અને આંખમાં સ્પષ્ટ દેખાતા હતા, આ રીતે મહાદેવ બીજા બાળકોથી અલગ પડે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રજા વત્સલ રાષ્ટ્રપતિની ભૂમિકા ગાંધીજીએ કેવી રીતે નિભાવી, તો જવાબમાં લખવાનું કે ગાંધીજી સગવડ ભોગવે અને તેમના બાળકો લટકે તે એમનાથી કેમ ખમાય, આમ લટકતા લોકોને ટ્રેનમાં જગ્યા આપીને ગાંધીજીને પ્રજાવત્સલ્ય રાષ્ટ્રપિતાની ભૂમિકા ગાંધીજીએ નિભાવી હતી। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની અંદર, વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે 5 ગુણનો પ્રશ્નપત્ર છે, અને તમને વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા સરસ મજાના વિડીયો જોવા માટે। 75મા સ્વતંત્ર પર્વની શાળામાં થયેલ ઉજવણીના અનુવર્ણન અથવા તો અનુભવનું વર્ણન કરતો 5 લીટીનો એક SMS તમારા મિત્રને, એટલે કે મેસેજ તમારા મિત્રને તમે જે કરો છો એ રીતે મેસેજ કરવાનો છે, તો લખવાનો એની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અમારી શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ઉમંગ ઉત્સાહપૂર્વક કરવામાં આવી, અમારા શહેરના મેયર મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા, તેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો, ત્યારબાદ મહેમાન શ્રી મેયર અને આચાર્યશ્રીએ આશીર્વચન પાઠવ્યા અને એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4માં તમને વાર્તા આપેલી છે, એ વાર્તા તમારે શાંતિથી વાંચી અને ત્યારબાદ આ નીચેના પ્રશ્નોના તમારે મતલબમાં બોધ અને વાર્તાને શોર્ટમાં તમારે લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા લખીએ, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, પરદેશની વાત છે। એકવાર એક છોકરો કે જે ખૂબ ગરીબ હતો એમ કરી અને આખી જે સંપૂર્ણ વાર્તા અહીં આપેલી છે, એ સમયના અભાવને કારણે આપણે વાર્તા વાંચતા નથી, પણ લાસ્ટમાં તમે જેનો બોધ જોઈ રહ્યા છો રેડી વિડીયોને પોસ્ટ કરી પણ તમે આ વાર્તા લખી શકો છો અથવા વાંચી શકો છો। આગળ વાર્તા હજી અધૂરી છે,
બીજા પેજની અંદર તમને આ વાર્તા મળશે, જેમાં લાસ્ટમાં બોધ આપેલું છે કે આ વાર્તા પરથી આપણે બોધ મળે છે કે આપણે જે પણ કામ કરીએ તે ખૂબ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. પ્રશ્ન નંબર 5 છે, ખાલી જગ્યા પૂરો અને ફકરો પૂર્ણ કરો. 5 ગુણ છે, તો આપણે ઝડપથી ખાલી જગ્યાના તમે ઉત્તરો જોઈ રહ્યા છો. આ મુજબના ઉત્તરો તમારે લખવાના છે કે ફૂલો સાથેની મારી મિત્રતાના કારણે, ખાલી જગ્યામાં આવશે કારણે, પેલી ખાલી જગ્યામાં, હું બગીચાની અવારનવાર મુલાકાતે જતો હતો અને ત્યાં જાત જાતના વિવિધ રંગના અનેકવિધ ફૂલો જોતો હતો. અને વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબમાં વિવિધ અહીંયા લખાઈ ગયું છે, ત્યાં મિસ્ટેક છે. તમારે ત્યાં કરવાનું છે અને જાત જાતના ત્યાં વિવિધ રંગના અનેકવિધ ફૂલો હતા એવું તમારે લખવાનું છે. બગીચામાં માળી કે જેઓ મારા દાદાના પર મિત્ર પ્રેમ મિત્ર હતા, એટલે ગોપાલ દાદા મારા પર સવિશેષ પ્રેમભાવ રાખતા. આમ છતાં બગીચામાં ફૂલોને તોડવાની મનાઈ ને, જવાબમાં આવશે ને, મને પણ હતી જ. ગોપાલ દાદા ફૂલ છોડની બાળકની જેમ જ માવજત કરતા, તો ક્યારેય પ્રેમાળ પિતાની જેમ ફૂલછોડ સાથે અલમ મલમની વાતો પણ કરતા હતા. બગીચાની દેખરેખમાં એકદમ ઓતપોત થઈ જતા ગોપાલ દાદાને એ અનેક વાર નજરે મળ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી દો, એટલે કે સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફરી મળીશું, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.